हेलो विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में हूँ सुतरिया जय आपनु हार्दिक स्वागत करूँ छूँ। आज आप गुजरात सरकार की नवी आवृत्ति मुजब धोरण 8 विषय गणित चैप्टर नंबर 7 राशिओं की तुलना में अभ्यास करवाना छे, जेमा आपणे आगला वीडियो में से आपणे आज 7.2 थीअरी जोई हती। आ वीडियो में आपणे 7.2 दाखला जोवाना छे, तो आपणे आज 7.2 दाखला जोईए। एमां शुं कीधुं छे, पहेलो दाखलो जोईए के वेचाण दरमियान एक दुकान में बधी वस्तुओं छापेल किंमत पर 10% वळतर मळत। के वेचाण दरमियान एक दुकान बधी वस्तु पर के जेटली वस्तु होना पर 10% वळतर मळत। तो एक ग्राहक ने एक जोड़ी जीन्स 1450 ने बे शर्ट दरेकना 850 की छापेल किंमत पर केटला रुपया आपवा पड़शे। अहींया जोजो केटला छे, बे शर्ट दरेकना केटला छे 850 बराबर। तो आपणे हवे जोईए के वेचाण दरमियान बधी वस्तु पर एक शर्ट उपर हशे तो एक शर्टना 10% वळतर मळशे, बीजो शर्ट हशे तो बीजा शर्टने मळशे, अने बे शर्ट छे तो बंने शर्ट पर 10-10% वळतर मळशे। ज्यारे एक जोड़ी जीन्स पर पण 10% वळतर मळशे। तो आपणे जोईए दाखलो के जो के छापेल किंमत पर केटला आपे छे, छापेल किंमत पर 10% वळतर आपे छे बराबर। हवे एक ग्राहक ने एक जोड़ी जीन्स 1450 में एक जीन्स केटला में आवे छे 1450 बराबर। तो बाकीना बे शर्ट छे एना केटला रुपया थशे, एक दरेक 850 तो 850 गुण्या बे केटला थशे 1700 रुपया बराबर। तो बे शर्ट ने केटला आपे 1700, एक जीन्सना 1450 दरेक छापेल किंमत पर 10% वळतर आपे छे। तो जीन्स पर वळतर जले जोईए, पहेला जीन्स पर वळतर 1450 ने केटला 10% आ शून्य कैंसल केटलुं मळशे, 145 रुपया वळतर से जीन्स पर मळशे। ज्यारे शर्ट परनुं शर्टनुं किंमत केटली छे 1700 ગુણ્યા ના કેટલા 10% કીધા છે તો 10 ના 100 બે એક અને બે કેટલા મળશે 170 રૂપિયા। તો જીન્સ ઉપર 145 અને શર્ટ પર વળતર 170, એક એક શર્ટનું કરો તો પણ એ જ મળશે। એક શર્ટનું કરો 850 ના 10% કરશો તો 85 રૂપિયા, બીજા શર્ટના પણ 85 તો 85 ને 85 170। તો ટોટલ વળતર જોઈએ, કુલ વળતર કેટલું મળશે? જીન્સનું વળતર 145 પ્લસ શર્ટ પરનું વળતર કેટલું છે 170, બંનેનો સરવાળો કરી નાખીએ તો 5 7 ને 4 11 1 તો 2 ને 1 3 કુલ વળતર કેટલું મળશે? 315 રૂપિયા કુલ છાપેલી કિંમત કેટલી થાય? 1450 પ્લસ 1700, તો પેલા લખીને કે છાપેલી કિંમત કેટલી થશે? 1450 હતી, બે શર્ટની 1700 તો 1450 પ્લસ 1700 બરાબર। તો અહીંયા કરીએ 1450 7 ને 4 11 1 3150। તો કુલ બિલમાં હશે કિંમત કેટલી હશે? 3150, એમાંથી વળતર આપણે બાદ કરવાનું છે, કેટલું મળ્યું છે? 315 રૂપિયા, તો આપણે વળતર બાદ કરી નાખીએ તો આપવા પડતા બિલની રકમ કેટલા રૂપિયા આપવા પડશે?
આપવા પડતા રૂપિયા લખી નાખીએ, આપવા પડતા રૂપિયા બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર, છાપેલી કિંમત માઇનસ બંનેનો બાદબાકી કરી નાખશે. અહીં કેટલા, 3150. છાપેલી કિંમત કેટલી, 3150 માઇનસ વળતર 315. 3150 માઇનસ 315 કરો બરાબર તો કેટલા મળશે, અહીંયા કરીએ આપણે 3150 માઇનસ 315. ઝીરોમાંથી 5 ન જાય તો 10 કો લેવો પડશે, અહીંયા 4, અહીંયા 10, 10માંથી 5 જાય તો 5, 4માંથી 1 જાય તો 3, અહીંયા 2, અહીંયા 11, 11માંથી 3 જાય તો 8 અને 2 તો કેટલા પડશે, 2835. તો આપવા પડતી રૂપિયા બરાબર કે શું આવશે, આપવા પડતા રૂપિયા બરાબર ₹2835 થશે. જો એને વળતર ન આપ્યું હોત તો, 10% વળતર ન આપ્યું હોત તો એને કુલ કેટલા રૂપિયા આપવા પડે, 3150. 10% દરેક વસ્તુ ઉપર, દુકાનમાં બધી વસ્તુ ઉપર 10% વળતર આપ્યું, તો એક જીન્સ ઉપર 10% તો 145 રૂપિયાનું વળતર મળ્યું, બે શર્ટ ઉપર 10% તો 170 રૂપિયાનું વળતર મળ્યું. બંને વળતરનો સરવાળો કરી નાખીએ, કારણ કે એને બે શર્ટ લીધા છે અને જીન્સે લીધું છે, તો બંનેનો સરવાળો કરી નાખીએ તો કેટલું મળ્યું, 315. હવે છાપેલી કિંમત કેટલી થશે, કે કુલ કિંમત કેટલી છે, તો કે 3150, એક જીન્સના 1450 અને બે શર્ટના 1700, તો કુલ કિંમત કેટલી થઈ ગઈ, 3150. હવે એમાંથી વળતર બાદ કરી નાખીએ, કેટલું મળ્યું, 315. તમને જવાબ કેટલો મળ્યો, 2835, કે જેને રકમ છે એ આપવી પડશે. તો આપણો જવાબ શું આવશે, 2835. હવે બીજું જોઈએ કે એક ટીવીની કિંમત છે 13000 છે, તેના પર 12% જીએસટી લગાડવામાં આવેલ છે, તો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડશે, 13000 પર કેટલું 12% જીએસટી લગાડે છે તો અને કેટલી રકમ ચૂકવવી પડશે બરાબર. આપણે જોઈએ કે ટીવીની કિંમત કેટલી છે, તો 13000 બરાબર, અને જીએસટી કેટલું લગાડશે, 12%. શું લખવાનું, લાગતું જીએસટી બરાબર 12%. તો આપણે 13000ને 12% કરી નાખીએ તો વિનોદને જે વધારાના પૈસા દેવા પડશે એ પણ મળી જશે, બંનેનો સરવાળો કરી નાખશું તો એને કેટલી રકમ ચૂકવવી પડશે એ મળશે બરાબર. 13000 મૂળ કિંમત છે બરાબર, હવે એના 12% જે એને જીએસટી આપવાનું છે 12%, એ તો એનો આપણે મળી જશે 130×12 કરીએ, દશકની 0 0 1 3 7 3, 1 1 1 2 0 7 0, 2 3 6, 2 1 2, તો કેટલું લાગ્યું, 1560 રૂપિયા. આ શું મળ્યું, જીએસટી, જીએસટી બરાબર 13000×12/100, 12% લાગે છે એટલે 12/100, તો કેટલા મળે છે, 1560 રૂપિયા જીએસટી ભરવું પડશે. ટીવીની કિંમત કેટલી છે, 13000 ચૂકવવી પડતી રકમ, હવે ચૂક કેટલી રકમ ચૂકવવી પડશે, કે ટીવીના 13000 તો ભરવા જ પડશે બરાબર, એ તો આપવાના જ છે, બીજા 12% જે જીએસટી લગાડશે, તો આપણે જોયું કેટલા લાગ્યા, 1560 રૂપિયા છે જીએસટી લાગશે, તો
તો આ 13,560 નો સરવાળો કરી દઈએ તો વિનોદને જે તે ટીવી લેવાના છે એને કેટલી રકમ ચૂકવવી પડશે તે મળી જાય. તો ટીવીની કિંમત પ્લસ જીએસટીની રકમ ટીવીની કિંમત કેટલી છે 13,000 રૂપિયા પ્લસ જીએસટીની રકમ કેટલી છે 1,560 રૂપિયા તો બંનેનો સરવાળો કરવાનો 13,000 પ્લસ 1,560 કેટલો થશે 14,560 તો વિનોદને કેટલા રૂપિયા ચૂકવવા પડશે 14,560 વિનોદને 14,560 રૂપિયા ચૂકવવા પડશે બરાબર. આ શું થઈ ગયો જવાબ બરાબર. હવે દાખલા નંબર 3 જોઈએ. અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% હોલસેલ પર ખરીદ્યા. જો તેણે 100 રૂપિયા આપ્યા હોય તો તેની છાપેલ કિંમત શોધો. આપણને શું આપ્યું છે, જો આપી દીધું કે જોડી સ્કેટિંગ માટે 20% વળતર પર ખરીદ્યા, એને 100 રૂપિયા આપી દીધા, પણ એમાં શું થયું 20% ઓછા થઈ ગયેલા હતા. કંઈક કિંમત વધારે હતી, કે કંઈક 2,000 છે, કંઈક 2,500 રૂપિયા છે, એમાંથી 20% વળતર લીધું અને એને 100 રૂપિયા આપ્યા બૂટની કિંમત. તો છાપેલી કિંમત શોધવાની છે કે કેટલી કિંમત હશે, એને 20% આપી દઈએ, 20% કાપી દઈએ તો કેટલા થાય 1,600 રૂપિયા બરાબર. આપણે જોઈએ, જો બૂટ માટેના 20% વળતર પર ખરીદ્યા, ધારો કે છાપેલી કિંમત 100 ની કિંમત પર 20% વળતર, સોની કિંમત પર 20%, તો કેટલું થશે 100 + 20 = 120. સોની કિંમત પર 20% લગાડીએ વળતર તો કેટલું થાય, સોની મૂળ કિંમત હોય તો 20%, તો 100 ની કિંમત પર 20 એટલે 100 + 20 = 120. તો તેણે શું કર્યું છે બરાબર, જો તેણે 20% વળતર સાથે 1,000 રૂપિયા આપ્યા છે 1,600, બરાબર. હવે આપણે જોઈએ ત્રીજી રાશિ મૂકીએ. જો 120 રૂપિયાએ છાપેલી 120 રૂપિયા સાથે છાપેલી કિંમત કેટલી છે, 100 ની છાપેલી કિંમત પર 20% વળતર સાથે 1,000 રૂપિયા ચૂકવવા પડે, તો કે 120 બરાબર. તો ધારો કે એક છાપેલી કિંમતે 20% વળતર સાથે 1,000 રૂપિયા, તો કે 1,600 છે. ત્રીજી રાશિ મૂકીએ. 100 × 100 x = 100 × 100 = 120 કેન્સલ થઈ જશે, 5 × 2 = 10, 2 × 6 = 12 બરાબર. હવે તો કે 100 × 5 / 3 × 2 800 × 2 = 1,600, 5 × 8 = 40, 400 / 5 = 5 બરાબર. સોની કિંમત પર
વાવતર કેટલું આપે છે? 20%. બરાબર. તો સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા, જો તેના 100-100 રૂપિયા આપ્યા હોય તો તેની સાપેલ કિંમત કેટલી થશે? બરાબર. તો આપણે પહેલાં ધારી લઈએ કે 100ની કિંમત હોય સાપેલી, અને 20% વળતર આપે, તો શું થશે? 100 - 20 આપવી પડતી કિંમત કેટલી હશે? 80 રૂપિયા. બરાબર. તો 100ની કિંમત પર વળતર સાથે કેટલા? 20% આપવી પડતી રકમ કેટલી થઈ? તો કે 80. બરાબર. હવે તો ધારો કે મૂળ કિંમત 1 છે, એક્સની કિંમત પર 20% સાથે આપવી પડતી રકમ કેટલી છે? તો કે 100-100 રૂપિયા. 32 લગાડી એક્સ બરાબર 100-100 × 100 / 80. 1 0 8 2 16 કેટલા મળ્યા? 20. 20 × 100 તો 2000. એક્સ બરાબર 2000. તો એની મૂળ કિંમત કેટલી છે છાપેલી? તો નીચે લખી નાખવાનું. છાપેલી કિંમત 2000 રૂપિયા હશે. બરાબર. છાપેલી કિંમત 2000 રૂપિયા હશે કે જેનાથી એના ઉપર 20% એને વળતર આપે, તો એણે 1600 રૂપિયા આપવા પડશે. તો આ શું થઈ ગયો જવાબ? હવે પછીના દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.